રહેવા જોઈએ, બરાબર છે? તમારે હા ચાલો, હા જી માણસ આવ્યો
पशु पक्षी आया, प्राणी आया, बैक्टीरिया आया, એમનો કોન્સ્ટિટ્યુશન શું? અંતરાત્મા. એટલે પરમાત્માએ આત્મા સ્વરૂપે બધાની અંદર રહી અને અંતકરણ આપીને જીવ બનાવ્યો. બરાબર. આ જીવની કેટલી યોની? 84 લાખ યોની. એમાં બે ભાગ પડે. કયા બે ભાગ? મનુષ્ય યોની અને અન્ય યોની. આ આ બે ભાગ, એક મનુષ્ય યોની અને એક અન્ય યોની, આ બે ભાગ પડે. તો ફેર શું મનુષ્ય યોની અને અન્ય યોનીમાં? આ પરમાત્મા સુધી પહોંચવા માટેનો રસ્તા કયા છે? શ્રુતં મે મા પ્રહાસિકી
મહેરબાની કરીને
ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતા સાથે પુરાણને જોડશો નહીં. આપણે અલગ રહીએ, ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતાની વાત જુદી છે, પુરાણોની વાત જુદી છે. અહીંયા પાતાળ લોક એટલે જળ સૃષ્ટિ. પંચમહાભૂતમાં સૌથી છેલ્લું મેનિફેસ્ટ રહેલું કે જેમાં પરમાત્માનો આવિર્ભાવ સૌથી ઓછો છે એ પૃથ્વી પર. જેમાં આવિર્ભાવ સૌથી વધુ હોય, આવિર્ભાવ સૌથી વધુ હોય પરમાત્મા, એ પૃથ્વી તત્વ, સોરી, આવિર્ભાવ પૃથ્વી તત્વમાં સૌથી ઓછો છે. પછી એનાથી વધારે આવિર્ભાવ જળમાં, એનાથી વધારે તેજમાં, એનાથી વધારે વાયુમાં, અને એનાથી વધારે આકાશ, એની વધારે એનાથી ઉપર પરમાત્મા પૃથ્વી. આ રીતે આવિર્ભાવ થાય છે. એમાં નીચે જે છે મર અને જલ, બે લોકમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ છે. બાકીનો જે છે અંતરિક્ષ અને સૂર્યમાળા, એમાં તેજ તત્વ અને વાયુ તત્વ, બરાબર. આકાશ તો સૂક્ષ્મ છે. હવે ખ્યાલ આવી ગયો કેવી રીતે આ વિશ્વ બન્યું? એ પંચમહાભૂત દ્વારા, પંચમહાભૂતના અલગ અલગ રીતે, વિવિધ રીતે પંચમહાભૂતની આવિર્ભાવથી આ વિશ્વ પરમાત્માએ બનાવ્યું. જેમ રાજા હોય અને એનો કુંવર હોય, રાજકુંવર, હવે તો બધી અત્યારે તો રાજકુંવર કહેવાયું નથી, લોકશાહીમાં નથી, પણ રાજાશાહીની વાત છે. એ આવવાના હોય તો એના સેવકો બધી તૈયારી કરે કે ક્યાં રહેશે, ક્યાં સૂશે, ક્યાં શું કરશે. એની આખી પ્રોસેસ, એ આવે તે પાછા જાય ત્યાં સુધીની બધી વ્યવસ્થા ગોઠવાય, પછી રાજકુંવર આવે. એમ આપણે પણ રાજકુંવર છીએ. આપણા આ વિશ્વમાં મનુષ્ય તરીકે આવતા પહેલા પરમાત્માએ પંચમહાભૂત રૂપી આખી વ્યવસ્થા ગોઠવી, બધી જીવ સૃષ્ટિ તૈયાર કરી, અને પછી આપણે આવ્યા છીએ. આપણે રાજકુંવર છીએ. અંબ, મરીચી, મર અને આ પાણીનું કેટલું મહત્વ છે ઋષિ સમજતા હતા, આપણે ના સમજ્યા એટલે પૂરા. બંને પાણીના બંને ભાગ, યુઝફુલ અને નોન યુઝફુલ. લોકની રચના કરી દીધી પંચમહાભૂત વડે, સૂર્ય, સૂર્યમાળાઓ, પૃથ્વી, આ બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે હું હવે આ બીજો મુખ્ય ભાગ છે, સેકન્ડ ભાગ, લોકપાલ. એટલે આપણા પેલા સરકારમાં લોકપાલ છે, સરકાર નું ધ્યાન રાખવાવાળા નામના લોકપાલ, એ લોકપાલની વાત નથી, આ સાચા લોકપાલની વાત છે. આ પંચમહાભૂતનું શુદ્ધિકરણ, પંચમહાભૂતનું શુદ્ધિકરણ અને અત્યારે જેવું દેખાય છે એવું રહેવા લાયક વિશ્વ બનાવવાની જવાબદારી જીવોની છે, બધા જીવો. અને એવી સુંદર વ્યવસ્થા કરી છે કે આ બધા જીવો મનુષ્ય સિવાયની ઇતરીઓની માં પોતાની ફરજ નિભાવીને, પોતાની ફરજ નિભાવીને જીવ મનુષ્ય યોની માટે લાયક બને. ઇતર યોની માં બેક્ટેરિયાથી લઈને વૃક્ષ, બેક્ટેરિયાથી લઈને પશુ પક્ષી પ્રાણી, આ બધી યોગીઓમાં પોતાની જે જવાબદારી હોય, કે વિશ્વ ચલાવવાનું છે પરમાત્માની, અને એ પોતે તો નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે, પરમાત્મા કશું નહીં કરે, અને કરે તો એ પરમાત્માની. જો પરમાત્માને કંઈ પણ કરવું પડે તો એ પરમાત્માની, એને આપણે પરમાત્મા તરીકે સ્વીકારવા નહીં જોઈએ. જો કોઈ એમ કે પરમાત્માએ આવવું પડે અને વ્યવસ્થા બગડી ગઈ છે, તો એ એવા પરમાત્માને સ્વીકારવાનો કોઈ હક નથી. એટલા પાવરફુલ છે, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, બરાબર, અને સૌના અંતર્યામી એવા પરમાત્માએ પૃથ્વી બનાવવું પડે. તો આ એક જીવ સૃષ્ટિ મનુષ્ય સિવાયની પંચમહાભૂતના શુદ્ધિકરણનું કાર્ય કરે છે. અને મનુષ્યને વિવેક આપ્યો
એટલે આજે આપણે આખું સુંદર વિશ્વ જોઈએ છીએ. સુંદર મકાનો, સુંદર રોડ, સુંદર બ્રિજ, આ બધું પરમાત્માએ આપણા માટે બનાવ્યું. આવી રીતે લોકપાલ આ નીચે જે છે સૂક્ષ્મ અંતકરણ એ લોકપાલ જીવ એના અને એનું આ કોન્સ્ટિટ્યુશન મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયાની પરાજયો જીતે કે પરમોના પરસંતુ પરાબુદ્ધિ યોગ જે પરસંતુ સહ આપું આપું કોન્સ્ટિટ્યુશન પરમાત્માનું કોન્સ્ટિટ્યુશન એક જ આનંદ. અને આપણે આનંદની ઉપર આ બધા લેયર્સ ચડે આખી વિશ્વ વ્યવસ્થા ગ્રેજ્યુઅલી આ આપણે છેલ્લે મનુષ્ય આવે આપણે જો અભ્યાસ કરીશું ને તો ખરેખર સાચું કહું તો આપણે કશું કરવાનું નથી. સમજી લઈએ આ વિશ્વને સારી રીતે ચલાવવા માટે આપણે કશું કરવાનું નથી. જે ખોટું કરીએ છીએ એ બંધ કરવાનું. આ બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે મારું. આપણે કશું જ કરવાનું નથી. જે ખોટું કરીએ છીએ એ બંધ કરીએ તો આ પર્યાવરણ જળવાઈ આ પર્યાવરણની જાળવણી માટે આપણે જેટલું જેટલું ખોટું કરીએ શોધવાનું રિસર્ચ થવું જોઈએ કે આ પર્યાવરણનું શુદ્ધિકરણ જંગલમાં કેવી થાય છે. જ્યાં માણસ બિલકુલ નથી એવી જગ્યાએ જે રીતે પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે એવી રીતે આપણે કરવું પડે. હવે આ અદ્વૈત નો સિદ્ધાંત આવિર્ભાવ એ જ અદ્વૈત નો સિદ્ધાંત એ અહીંયા આ બે શ્લોકમાં આપણને સમજાવશે કે કેવી રીતે આ જીવ જીવ જે બન્યો એનું અંતકરણ કેવી રીતે બનાવ્યું પરમાત્માએ. પરમાત્માની આખી વ્યવસ્થા ઉપનિષદો આપણી સામે ખુલ્લી ગઈ છે ક્લિયર કટ એમણે એક એક વસ્તુ કેવી રીતે બનાવી. તો આ આપણે જોઈએ તો આવી રીતે જે ગ્રેજ્યુઅલી જે ઇન્દ્રિય ગોલક ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા આ ત્રણ ભાગ છે આપણી અંદર. એ ગોલક એટલે આપણું સ્થાન લોકેશન ક્યાં રહીએ આ ઇન્દ્રિય આપણા શરીરમાં ઇન્દ્રિય ક્યાં રહે આ ક્યારે ના ક્યારે જ્ઞાન ક્યારે એ ઇન્દ્રિય ગોલક બરાબર. પછી ઇન્દ્રિય પોતે પર્યાંગ આ આંખનું ખાડો હોય ને આ ખાડો જેટલી ઇન્દ્રિયો છે એ બધાના સેન્ટર આપણા બ્રેઇનમાં છે. જેટલી આ પણ આગનું આ પણ દેખાય છે એ આગ નથી પણ આગની આગ આપણે એમાં જોઈશું કેમમાં કેમ બીજું એક કામ એ કરવાનું છે બધાએ કે એ ઉપનિષદને બીજા ઉપનિષદ સાથે જોડવાનું છે બધાએ. પહેલું કામ એક ઉપનિષદમાં શું કરવું છે એ એકલા જ્યારે બેસો તમે બીજું કોઈ ના હોય ત્યારે વિચારવાનું કે ભાઈ કેટલા ઉપનિષદ તો કે અગિયાર અગિયારમાં કયા કયા ઉપનિષદ ભાઈ ઐત્રે તો ઐત્રેયમાં શું તો કે આ લોક એટલે લોકપાલ મનુષ્યનું મહત્વ આ જે મુદ્દા આપણે કહીએ એ મુદ્દા વિચારવા. પછી એક ઉપનિષદના વિષયને બીજા ઉપનિષદ સાથે જોડવા કે ભાઈ આ માનો અહીંયા કર્મની વાત કરશે તો કર્મની વાત બીજે ક્યાં કરી ગીતાના બીજા અધ્યાયમાં પછી ઈ સુપ્રિસંતા કરી આ જોડતા જવાનું. આ જોડવાથી શું થશે તમારી અંદર એક પ્રોસેસ શરૂ થશે. આ ઉપનિષદને જો તમારે આત્મસાત કરવું હોય સહજ સહજ બનાવી દીધું હોય તો આ જેમ જેમ જોડશો ને એમ અંદર અને પછી જે મજા આવશે ને એ તો તમે કહેતા નહીં કોઈ ખાલી રાખો. જો મુખ વાણી અને અગ્નિ આ લઈએ આ નેત્ર અને સુની એટલે મારું બોલક
એમાં ઈ ને એ જે છે પડદો છે એ આ અને સમષ્ટિમાં સુધી આપણી દરેક ઇન્દ્રિય સમષ્ટિ સાથે જોડાયેલી છે. આપણું શરીર સમષ્ટિથી અલગ નથી, જુદું નથી. જોઈ લો, ઋષિએ કેટલી બધી કાળજી લીધી છે. શ્લોક સંસ્કૃત વાંચવાની જરૂર નથી. આપણી પાસે 100% ટ્રાન્સલેશન છે અને સંપૂર્ણ જીવનના વડીલોએ આ બહુ જ કાળજીપૂર્વક સમજાય એવી સરળ ભાષામાં આ બધા ઓપરેશનનું ટ્રાન્સલેશન કર્યું છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર કોઈએ સંસ્કૃત કરવાની બરાબર. મુખ વાણી અગ્નિ, નાસિકા પ્રાણ વાયુ, આંખ નેત્ર સૂર્ય, નાક શ્રોતેન્દ્રિય દિશા, ત્વચા ગુવાળા વનસ્પતિ, હૃદય વન ચંદ્ર, નાભિ અપાન વાયુ મૃત્યુ, દીપ વીર્ય જળ, આ બધી આખી વ્યવસ્થા પરમાત્માએ આપણે પ્રસન્ન રહીએ એટલા માટે ગોઠવી છે. અને આ ઇન્દ્રિયો આપણને પ્રસન્ન રહેવા માટે આપી છે, આ વિશ્વને ભોગવવા માટે આપી છે. આપણે વિશ્વને ભોગવવાનું છે, આપણે રાજાના દીકરા છીએ, ભોગવતા હોવું જોઈએ. બે ગુલાબ જાંબુ સુધી ભોગ્યું કહેવાય અને બધા ગુલાબ જાંબુ એ ભોગ્યું કહેવાય. પાંચ સર્જો કે વાપરીએ તો બધું સરસ છે, મર્યાદામાં રહીએ તો મજા છે અને મર્યાદા છોડીએ તો સજા છે. બોલો હવે આમાં મને કહો, જેને ના આપણે કોઈ આગળ ઊંચી કરે કે જેને આ પહેલી વાર સાંભળી હોય એ આગળ ઊંચી કરે. ઉપનિષદના ઋષિએ જે વાત કરી એ કોઈએ પહેલી વાર સાંભળી છે? બધા જાણી જાણી કે ને બધી વાતો જાણી દેતી, કોઈ વાત નવી નથી ને. એટલે ઉપનિષદ બાકી નવી વાત નથી ને. ઋષિને કહી દઈએ કે તમે કઈ નવી વાત કરનાર નથી, અમને નથી ખબર. હવે એ જોવાનું. પછી બીજી મહત્વની વાત કહું, આ જે આપણે 24 વિષયમાં ભણ્યા એ આ ઋષિમાંથી જ લાવ્યા. કોઈનું કોઈની પાસે કેપેસિટી નથી કે ઉપનિષદ વાંચ્યા વગર આ 24 વિષય તારવી શકે. પણ હવે આપણે એટલા સક્ષમ થઈ ગયા કે ઉપનિષદ રમત લાગે. હવે મુખ્ય વાત આવી બીજી વ્યવસ્થા. અહીંયા આ ઋષિની સ્ટાઇલ કેટલો છે, તમે જેમ જેમ વાંચશો ને એમ મજા પડશે. એક વાર પણ નહીં મજા આવશે. 100 વાર વાંચે ને ઋષિ, કેવું કે 100 વર્ષ પછી આ મારા આશ્રમ રહે અને પછી વાત કરો. એવી રીતે અહીંયા ભણવા આવું હોય તો 100 વાર ઉપનિષદ વાંચી ના ભણે, એક વાર પણ નહીં મજા આવે. વારંવાર વારંવાર જેટલી વાર, અને મારી ચેલેન્જ છે કોઈ એમ કહે કે 1000મી વાર પણ મને મજા ના પડી તો આપણે તમે કોઈ આવી જાઓ. 1000મી વાર વાંચો અને મજા ના પડે એવું એક પણ મારા સામે કહે એટલે મેં આ વાંચ્યું મજા ના પડે. જેમ જેમ સમજ પડશે એમ એમ અંદરથી આનંદ, અંદરથી એક આનંદનો જરૂર છે સહજ. અને એવી રહી જાય પણ એની સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે. દરેક ઇન્દ્રિયનો પોતાનો ખોરાક છે, આંખનો ખોરાક છે, કાનનો ખોરાક છે. ખોરાકની વાત કરીએ બરાબર, ભૂખ વરસ ભૂખ મૂકી તો આંખની એક ભૂખ છે, સારું જોવું છે, કાનને સારું સાંભળ શકી સાંભળવું છે, નાકને સારી સુગંધ જોઈએ. રક્ત શેના માટે ચાલુ છે? રક્ત ચાલુ નથી જો નાકની હિમાટ ના હોત તો રક્તનો ધંધો બંધ થઈ જાય. એટલે ઋષિ સ્ટાઇલ જો, દેવતાઓ એક શરીર માંગ્યું, દેવતાઓ એટલા ઇન્દ્રિય, પંચમહાભૂત સમષ્ટિના દેવ અને ઇન્દ્રિયો આપણા અંદરના દેવ, પંચમહાભૂત સમષ્ટિના દેવ અને આપણી ઇન્દ્રિયો આપણા દેવ. આજના દેવ કરી ગયા ગુલાબ જાંબુ ને શ્રીખંડ ને રસ ને બધું બનાવ્યું, પણ અમારે એને એને આરોગવાનું કેવી રીતે, અમે એ વિષયોને ગોઠવીશું કેવી રીતે? એટલે
એમણે આ કૌશિક એક બહુ સરસ આ સ્ટાઇલ છે આપણને વિશે ગહનમાં ગહન વિષયને સરસ સરળ રીતે સમજાવવાની આ ઋષિની સ્ટાઇલને સમજ અને દરેક ઇન્દ્રિયને એના વિષય સાથે જોડી ત્યાગારો વિષય એન્જોય કરો આનંદ કરો હાથ કાન નાક જીભ ત્વચા આ દરેક ઇન્દ્રિયનો પોતાનો વિષય છે એ વિષયને જો આપણે મર્યાદામાં એન્જોય કરીએ તો નસીબદાર નહીતર પછી ક્યાં તો સુરેશની હોસ્પિટલમાં ક્યાં કાંડાની હોસ્પિટલમાં બે પછી એક હોસ્પિટલમાં જવાય હવે જો આ બધી ઇન્દ્રિયો રહે નહીં પાંચ ઇન્દ્રિયો અને ભગવાન આવ્યા બોલો તમારું શરીર જોઈએ છે ને મળી જશે પેલા કાયદા આ આ શરીર ચાલશે ઇન્દ્રિયો એ ના પડે કે આ શરીરમાં અમે તમે પહોંચો એ રીતે એન્જોય નહીં કરી શકીએ ગાયથી ના ફેર પડ્યો એટલે ઘોડો લાગે બોલો આ શરીર ચાલશે ના પડી આ શરીર પણ નહીં ચાલે પછી જયારે માણસનું શરીર બતાવ્યું ને ત્યારે ખુશ થઈ જાય ઓ યસ ધીસ ઇઝ ગુડ ધીસ ઇઝ ઓકે આ શરીરમાં હવે હવે ઉપસ્થિતિ રહી છે હવે આપણે કોઈ તકલીફ નહીં પડે પેલામાં તો તકલીફ બધી બહુ હતી ગરમી સહન કરવી પડે ઠંડી સહન કરવી પડે વરસાદમાં પલળવું પડે આ તો કઈ માથાકૂટ નહીં ભાગ એવો વરસાદ પડે આપણે પણ ટેન્શન નહીં બેડરૂમમાં એસીમાં સુતા છીએ ભાગ બધી ગરમી પડે આ બધું માણસ કરી છે પશુ પક્ષી પ્રાણી નહીં કરી શકે એટલે એમને કહ્યું ઇન્દ્રિય કે અમને અનુષ્ય શક્યા અને પરમાત્માએ આપણી પર કૃપા કરી અને આપણે પણ કયા જન્મોમાં આ બધી યોનીમાં આપણી જવાબદારી પૂરી કરી 100% સફળ થઈ અને મનુષ્યમાં આવ્યા છીએ વી આર બ્લેસ્ડ પીપલ સૌથી વધુ કૃપા અત્યારે આપણી ઉપર છે આપણે કૃપાવાન બન્યા છીએ આ મનુષ્ય દેહ તમને પછી થોડું ઘણું આપણું બધું ચાલે કદર કે હાઈટ આ બધું જે પરમાત્મા આપ્યો ખુશ બે યોનીમાં કેટલો ભેદ પશુ યોની ભોગ યોની છે આ કર્મ યોની છે ત્યાં સહજ પ્રેરણા ઇન્સ્ટિંક્ટથી કામ થાય છે અહીંયા વિવેક બુદ્ધિ છે ત્યાં સ્થિતિ બદલી શકતા નથી ગાય જન્મે છે તો મરી જાય ત્યાં સુધી ખાય છે કૂતરો કૂતરો દે બિલાડી બિલાડી દે માણસ જીવમાં નિશ્ચિત બની શકે હવે આ કનેક્શન સમષ્ટિ અને વ્યષ્ટિનું ઐક્ય સમષ્ટિ સી એમણે અદ્વૈત કેટલું સરસ રીતે સમજાવ્યું છે દ્વૈત છે જ નહીં સતત જ હું અહીંયા બધા હું અલગ અલગ જોઉં છું વિવિધ જોઉં છું પણ છતાં બધા એક છીએ એ સમજાવું કેવી રીતે પહેલાં તો માને જ નહીં એટલે હું તો વાતો કરું છું આ પંકોનું એક છે આ ટ્યુબલાઇટ નું એક છીએ આ બહેનો બધી બેઠા ગ્રામ એક છીએ કેવી રીતે બન્યું પણ કેટલી સુંદર રીતે એ અદ્વૈત સિમ્બોલ સમજાવે છે કે આ શ્રોતેન્દ્રિય બની કાનમાં પડે છે દિશા આપણે આગળ જોઈ ગયા આજે અગ્નિ વરુણ વાયુ સૂર્ય દિશા આ બધા સમષ્ટિના દેવ છે અને આ બાજુ મુખ નાસિકા આંખ કાન ત્વચા હૃદય નાભી આ બધા વ્યષ્ટિના દેવ છે આ પેલા દેવ સમષ્ટિના દેવ ઇન્દ્રિય રૂપે આપણી અંદર આવે પરમાત્માએ એટલી સુંદર વ્યવસ્થા કરી કે આપણને કોઈ તકલીફ પડે નહીં સમષ્ટિથી આપણે જુદા નથી પરમાત્માથી આપણે જુદા નથી આપણે સમષ્ટિ સાથે સંપૂર્ણ ઐક્ય ધરાવીએ છીએ અદ્વૈત વિવેક કઈ દ્વૈત જેવું કઈ છે નહીં જે છે એ આપણો ભ્રમ છે આપણી અજ્ઞાનતા છે વૈ છે નહીં પણ આપણને આ વૈવિધ્ય કેળવવા માટે પરમાત્માએ આપણી અંદર એક પડદો મૂક્યો છે એટલે આપણે ખબર નથી આ પ્રમાણે બધા દેવો
પ્રવેશી ગયા અને આપો આ મનુષ્ય દેહ આપણે આવતા ચાલતા ફરતા વાંચતા વિચારતા કર્મ કરતા થઈ આ ક્રિએશન અહીંયા આપણું ક્રિએશન ક્લિયર થયું બરાબર. પંચમહાભૂત, જીવ, અન્ય યોની અને મનુષ્ય યોની, આ પ્રમાણે આપણી ઇન્દ્રિયો વિષયો અને ઇન્દ્રિયો વિષયોને કેવી રીતે ભોગવવા અને કેવી રીતે પ્રસન્ન રહેવું, શાશ્વત પ્રસન્નતા કેવી રીતે મેળવવી એ વાતનું પહેલું સ્ટેપ આપણે અહીંયા સુધીનું સ્પષ્ટ કર્યું. આમાં કોઈ પ્રશ્ન છે? બોલો. આ સમજવામાં કોઈ તકલીફ પડી? જે પહેલી વાર આવ્યા હોય એમને પણ સમજાયું કે નહીં સમજાયું? ડોક્ટર સાહેબ, પ્રતિભાઈ, જીવ કેવી રીતે મૂક્યો? મેં પરમાત્માએ શરીરની અંદર જે જીવ મૂક્યો આવશે ઉતાવળ ના કરો. ઉપનિષદ મજા મજા પ્રશ્ન નહીં રહી. હા, બિપિન ભાઈ, આપણે એક જ છે, છતાં પણ જીવ એમાં એના અજ્ઞાનને કારણે, અજ્ઞાનને કારણે એટલે કે માયાનો આવરણ આપણે નેક્સ્ટ એની પર જઈએ. આ વ્યસ્તિ અને સમષ્ટિમાં કોઈ ભેદ છે નહીં, કોઈ જુદું નથી, બધું એક જ છે. હવે આ ભૂખ અને તરસ ને બધા દેવતામાં વેચી દીધા એટલે હવે હવે જુઓ આપણા જીવનનું પ્રયોજન છે. આપણે બાળકને રમકડા કેમ આપીએ છીએ? સમજી, બાળકને રમકડા આપેલો ના રમી શકે, બીજા વિષયો હોય રમકડા છે આપણા, આપણને આપી છે. હવે જુઓ, આંખનો આહાર જોવું, કાનનો સાંભળવું, નાકનો સૂંઘવું, જીભનો ખાવું, ચામડીનો સ્પર્શ કરવો, પ્રત્યેક ઇન્દ્રિયને એમને એમને કંઈ રમકડું આપી દીધું. પ્રાણ રમકડું માત્ર રમવાનું, ઇલેક્ટ્રિકનું રમકડું છે, જો આ કરંટ લાગે તો જીવ જાય. બહુ કાળજીપૂર્વક રમકડા વાપરવાના છે. અધ્યાય પહેલાનો બીજો ખંડ પૂરો થયો. આમાં કોઈ પહેલી વાર સાંભળી વાત નથી બરાબર, એટલે ટૂંકમાં આપણે કશું નવું પડતા નથી. જે ભણી ગયા છીએ એ ક્યાંથી આવ્યું? પાણી હતું આપણી પાસે પણ કૂવામાં ક્યાં હતું? એ કૂવાનું પાણી જોઈ રહ્યા છીએ. સ ઈક્ષત ઇમેનું લોકાશ્ચ લોકપાલાશ્ચ અને ભય સુજાવી, આ બધું મેં સર્જન કર્યું. હવે આપણે માણસ બની ગયા, ખાવા માટે ધારવા ખોટી ચાલુ થયું છે ને, જીવીશું કેવી રીતે? અને જો પરમાત્મા ડાયરેક્ટ આવી તો મજા જતી રહી. એટલે પરમાત્માએ બહુ કાળજીપૂર્વક આપણા સર્જન પછી અન્નની સર્જન અન્નનું સર્જન કર્યું. આમાં બે બે મહત્વની ભૂમિકા, બે આ જેમ જેમ આપણે સ્કોપ માંગી લઈશું ને, બે બહુ મહત્વની વાત છે. કર્યા વગર કંઈ મળતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી. ભલે પરમાત્માએ બધી વ્યવસ્થા કરી હોય તો પણ આપણે પ્રવૃત્ત રહીએ એટલા માટે એક શોખ રહ્યો છે અને કંઈક કરવું પડે. તો હવે આ આ આ ઋષિની સ્ટાઇલ જુઓ કેટલી કેટલી સરસ રીતે એમણે આ વાતને લીધી છે. તો આ એક આખી નાટક જેવું છે, નાટક જેવું. અન્ન અન્નની રચના કરી પરમાત્માએ અન્ન. હવે અહીંયા જ્યારે અન્ન શબ્દ આપે ને ત્યારે સમજવાનું કે અહીંયા રૂપકમાં અન્ન જ લઈશું આપણે, પણ અન્ન એટલે બધા રિસોર્સિસ. અને દરેક રિસોર્સ જોવો તો પંચમહાભૂત છે, કાળ જોવો તો પંચમહાભૂત છે,
કોમ્પ્યુટર જોવો હોય પછી મહાભૂત છે, દાળભાતી શાક ખાવ હોય પછી મહાભૂત છે, બધું અન્ન છે. મકાન જુઓ, સ્લેબ જુઓ તો બી પછી મહાભૂત છે. તો આ બધા તપોગ્ય એને એમને એને તપ કર્યું, પરમાત્માએ તપ કર્યું અને આ પોતે તો તપ કર્યું પણ પંચે મહાભૂતોને પણ તપાવે. તમારે ગૌમાંથી રોટલી બનાવી હોય ત્યારે શેકવી પડે, નહીં તો રોટલી બને નહીં. અને આ અન્નને દરેકે દરેક રિસોર્સ, તમે એર કન્ડિશન જુઓ, ટીવી જુઓ, એને કોઈ આધાર જોઈએ, એ આધાર એટલે એવો આધાર આપ્યો. આ બધા પંચમહાભૂત એ આધાર છે અને એના વડે બધા રિસોર્સિસ બનેલા છે, વિષયો બધા આ પંચમહાભૂતથી બનેલા છે. સાહેબ આ જેમ જેમ આપણે અધ્યયન કરશું ને એમ આપણે ખબર પડી જશે એકદમ આ પદ્ધતિ જે અત્યારે જે રેસ છે આપણે ખાવા જઈએ રોટલી તોડે એવું કઈ પડે, પણ ઋષિને આપણને સમજાવવું છે. આપણી આપણી જવાબદારી ઋષિને સમજાવી છે અને ભરવા માંગું. આપણે જો ગાડી આવું હોય ચાલતા અને વચ્ચે કોઈ બાળમાં છીલું પડેલું હોય તો આપણે કોઈના ખેતર પાસે નીકળી મેઇન રોડ પર ના જઈએ, કોઈ ગલીમાંથી શોર્ટકટમાં કાર નીકળતી હોય કે સ્કૂટર નીકળતો હોય ગલીમાંથી નીકળી જઈએ, શોર્ટકટ શોધી. અહીંયા આ આધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ શોર્ટકટ નથી, આ સમજાવું છું. આધ્યાત્મ ક્ષેત્રમાં શોર્ટકટ નથી. એને પહેલા પ્રાણ દ્વારા ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. જો એવું કર્યું હોત તો અન્ન દાળભાત રોટલી શાક બનાવ્યા વગર પેટ ભરી જાય, બરાબર? પણ એવું કર્યું નહીં. શ્વાસ લેવાથી જો પતી જાય, બરાબર? એક સરસ સ્ટોરી છે. એક જલેબી વાળી દુકાન હતી, ગરમ ગરમ જલેબી સુગંધ આવે. એક ગરીબ છોકરો બિચારો એને કામ અને એકાદ જલેબી ફ્રીમાં આપશે, પૈસા બધા નહીં. એક બહુ સારા માણસ, સજ્જન માણસ, નાની માણસ પછી કરો પેલા મને એક કિલો જલેબી આપી દો, પછી એના જે નિકાલ કરો. એટલે પેલા એ એક કિલો જલેબી તોડી અને એને જે પરચુરો પકડાય ખાલી વિચારવાથી કશું ચાલશે નહીં. પેલા વિચાર આવે, થોટ, કોન્સેપ્ટ, કોન્સેપ્ટ પછી પ્લાનિંગ થાય, એ પ્લાન બને, નકશો બને, પછી એનું આયોજન થાય, પછી એનું એક્ઝિક્યુશન થાય અને પછી એનું મેન્ટેનન્સ થાય. આ બધું થાય
ત્યારે એ વસ્તુ કામમાં આવે. પેલા નક્કી કરે કે ભાઈ આજે મારે હલવો બનાવવો છે, એટલે હલવાનો કોન્સેપ્ટ આવે. પછી ગાજર કે દૂધી કે જે લાવવાનું હોય એ દૂધ ખાંડ ને આ બધું આવે, ગેસ પર બધું મૂકવામાં આવે અને આ બધી પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી હલવો મળે. ખાલી વિચારવાથી હલવો મળે નહીં. હલવો 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 કરે 50 વાર બોલો ને હલવો કે બની શકે, બની શકે બની જાય નહીં. પછી એક છે નેત્રથી આંખથી જોવાની, જો કામ થઈ ગયું હોત તો માણસ કશું કરતો નથી. મારા સૌથી આંસુમાં આંસુ કરવામાં હોય તો માણસ છે, એને કશું કર્યા વગર તો ચાલતું હોય ને. આ રિટાયરમેન્ટ ક્યાં જાય માણસ નથી, પણ એને કેટલું સમજ નથી કે લોકો કેટલું નુકસાન કે તેની જાતને સમજ છે બધે એ પણ આવશે. કાનથી ટ્રાય કરો તો કા બોલી જાય, હું બીજા બેને કહું પણ બોલી જાઓ હલો હલો હલો, બીજા બેન પાસ હોય બોલે એટલે હું ખુશ. મનથી વિચારું હલો અંતે ઘઉં લાયા રોટલી બનાવી ઘી ઉપડ્યું ચાલીને ખાધી અને કસરત કરીને પચાવ્યું ત્યારે બધો પેટ પડ્યો, ત્યાં સુધી કશું થયું નહીં. આવી રીતે ખેડૂતથી શરૂઆત થાય, વેપારી આપણા ઘરે લાવે, આપણા ઘરમાં આપણે એને પ્રોસેસ કરીએ, ગેસ ગેસ દૂર રાખીએ, ત્યારે અન્ન આપણો ખોરાક આપણો એમાં જાય ને આપણે થાય. આ બધી એક્ટિવિટી એક એક્ટિવિટી જીવનમાં જરૂરી છે, કોઈનું મહત્વ ઓછું નથી. કોઈ પણ પ્રવૃત્તિ એવી નથી કે જેનું મહત્વ ઓછા પડતી હોય. આવી રીતે પ્રાણ આપણે પ્રાણમાં ભળી ગયા કે પ્રાણ જ્યારે આવે છે ત્યારે આ આખો પેકેજ આત્મા અંતઃકરણ એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયા અને એ સૂક્ષ્મ શરીર લઈને નવા શરીરમાં આવે છે અને એ જ પ્રાણ વિભાજિત થાય છે 5 રીતે. પછી જ્યારે મૃત્યુ થાય ત્યારે પાછો સંકોચાઈ જાય અને એ પ્રાણ આખું પેકેજ લઈને બીજા જન્મમાં જાય. આવી રીતે પ્રાણ આપણે આ આખું જે બચાવવાનું કામ આ પ્રાણ કરે છે. હવે પ્રદીપભાઈ તમારો જવાબ. પરમાત્મા વિચાર્યું કે આ બધું થઈ જશે, પંચમહાભૂત થઈ ગયું, અંતકરણ થઈ ગયું, એ જીવશે કેવી રીતે? સોર્સ એટલી ઋષિની સ્ટાઇલ જો કેવી રીતે જીવશે? તો મારા વગર ના જીવી શકે. આપણા પાપા છે ને એટલે એમને થાય કે ભાઈ મારો દીકરો મારો કેવી રીતે કરશે, નવો નવો છે, ફેક્ટરી કેવી ચલાવશે, હોસ્પિટલ કેવી ચલાવશે. તો હું ક્યાંથી પ્રવેશું? મારે આ બની ગયો, કોણ્યું બની ગયું, આખું માણસ બની ગયો, એનું આ કાન નાક શરીર હાથ ચામડી માંસ મજ્જા બધું બની ગયું, દેખાવો એકદમ યુવાન પુરુષ હોય કે સ્ત્રી જે હોય. હવે રમકડું બની ગયું પણ સપ્લાય વગર શું કરશો? મકાન બની ગયું, ઇલેક્ટ્રિસિટી વોટર સપ્લાય ને તેને ત્રણ ના હોય તો મકાન શું કરવા? તત્વ એટલે પરમાત્મા એ હું ક્યાંથી પ્રવેશ કરું? રમકડું તો અહીંયા આપણે આત્મ સ્વરૂપ છીએ, પરમાત્મા આપણી અંદર છે, પરમાત્મા આપણા સ્વરૂપે જ આવિર્ભૂત થયા છે. આ વાત સમજાવવા માટે એમણે આ પ્રમાણે આખી સ્ટાઇલ કરી અને આપણે સમજી શક્યા તો સમજણ કેવી રીતે? પણ પરમાત્મા અને આત્મા બંને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે, કોઈ જગ્યાએ ક્યાંય ઇન્વોલ્વ
શકતા નથી, એમને ઇવોલ્વ થવું પડે નહીં, અને એમને ઇવોલ્વ થવું પડે તો આપણે નીકળી આપણું આપણું કોઈ અસ્તિત્વ ના. હવે જો અહીંયા પરમાત્માના ત્રણ સ્થાન બહુ સરસ રીતે બતાવ્યા છે. આપણી અંદરથી શરૂઆત કરી, હૃદયાકાશમાં અંતરી આપી દીધું કે આપણી અંદર છે પરમાત્મા, પરમધામ પરબ્રહ્મ ઓરિજિનલ સોર્સ જે બીજમાંથી આખું વૃક્ષ બન્યું હતું એ નિરાકાર પરમાત્મા. બીજો ભાગ, ત્રીજો ભાગ સંપૂર્ણ બ્રહ્માંડ વ્યક્ત બ્રહ્મ જે દેખાય છે ચરાચર સૃષ્ટિ. આવી રીતે આપણી અંદર જે પરમાત્મા છે એ જ પરમાત્મા સૃષ્ટિમાં બધે છે, અને એ જ ઓરિજિનલ પરમાત્મા મૂળભૂત પરબ્રહ્મ પરમાત્મા. ક્લિયર? પરમાત્માના ત્રણ સ્વરૂપમાં કોઈને પણ કઈ ડાઉટ છે? આપણા શરીરની અંદર પરમાત્માનો જ અંશ છે, તો પરમાત્માના ગુણ આત્મામાં બી આવવા જોઈએ. આત્મામાં છે, આત્માને પરમાત્મા જુદા નથી. ઓકે, તો પરમાત્મા સર્વજ્ઞ સર્વ ગુણ સંપન્ન છે. પરમાત્મા સર્વગુણ સર્વ સંપન્ન છે, આપણે અજ્ઞાન અવસ્થામાં ભૂલી જઈએ છીએ કે આ બધા ગુણ બરાબર છે. સંપૂર્ણ જીવનના કોઈ પણ વડીલ કે કોઈ પણ વક્તા તમારામાં ગુણનો આરોપી શકવાના નથી. ગુણ છે, તમને ખબર નથી, એ પણ બતાવવાના છે. તમને ખબર નથી તમારી અંદર છે. તમારા બાપાએ 500 કરોડ રૂપિયા તમારા મકાનમાં કાઢ્યા હોય લગડીઓથી, 500 કરોડ તમને ખબર ના હોય, પણ તમારા પાડોશી ખબર હોય, તમારા કાકા કાકાનું ઘર બાજુમાં હોય, કાકાને ખબર હોય કે તારા બાપાએ 500 કરોડ રૂપિયા કાઢ્યા છે, તમને કહેના ત્યાં સુધી શું તમે ગરીબ જ જીવો ને? પૈસા તમે બાબા મારો ને, 1000-2000 રૂપિયા કંપની પાસે જાઓ ને, ક્યાં નોકરી કરો, કા કરો, જે કરો. પણ કાકા કહી દે કે બેટા તારા બાપાએ તો 500 કરોડ બનાવ્યા છે, એકદમ તમે ખોલી કાઢો, શું થાય? બરાબર ને? હવે આ બધું જોયા પછી માણસ ચકિત થઈ ગયો. હવે હું વિશાખમાં કેવી રીતે રહી શકું? 500 કરોડ રૂપિયા મળી ગયા, હવે હું 5-25 રૂપિયા વાળે ભીખ માંગુ, એવું કેવી બને?
સર્જન પ્રભુ તારો સૃષ્ટિ માન્યારો તો આ ચાર આશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી.
કોઈ વિકલ્પ નથી. અને આપણી કમનસીબ એ છે કે આપણે ગુલામ રહ્યા વર્ષો સુધી, એટલે આપણું ઓરિજિનલ સત્વ રહ્યું નહીં. આપણા આજે પણ આપણું માણસ ગુલામ છે. રાજકીય આઝાદી બની છે, માનસિક આઝાદી આજે પણ નથી. અને 50 વર્ષથી 50-51 માં દાખલ થાય અને માણસ મરવાનું ચાલુ કરે છે. અહીં આ યોગનિકેતનમાં મેં એક નાટક જોયું હતું, ભરવાનું ચાલુ કરે છે. હું મરીશ કેવી રીતે અને કેટલો ઝડપી મરીશ? સલાહ 100 વર્ષથી તો અર્ધે પહોંચું છું. નોકરી કરતા હોય એમ પગાર કે છે તો હું એ સમજાવવા માંગુ છું કે આ 4 આશ્રમ પૂરા કર્યા વિના વિકલ્પ નથી. અને જે લોકો પ્રવૃત્તિ છોડે છે, સમજી લો બધા, જે લોકો પ્રવૃત્તિ છોડે છે એમની બુદ્ધિને કસરત મળતી નથી. એટલે એના અંગો બધા શિથિલ થાય છે, ચાલવામાં મતલે છે. મારા ખુશી કાકા 93 વર્ષે ઓપરેશન કરીને બહાર આવ્યા. ઓપરેશન, આખરું ઓપરેશન, કેટલું ક્રિટિકલ હોય સમજો. 93 વર્ષ બધા મહાપુરુષો, વિશ્વના કોઈ પણ મહાપુરુષ ને લો, છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્ત રહ્યા છે. અને આપણે મહાપુરુષ ને મહાપુરુષ છોડી દઈએ. આ જે આશ્રમ છે, વૃત્તિ બદલવાની વાત છે. વૃત્તિ બદલવાની એટલે તો પાતજી વિશે કહ્યું, મારી લોકહ ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ કરો, એનો પ્રોપર માર્ગે વાળો. એ ડેમમાંથી મેઇન કેનાલમાં, મેઇન કેનાલથી માંથી બ્રાન્ચ કેનાલમાં, બ્રાન્ચમાંથી ડિસ્ટ્રિબ્યુટરીમાંથી, ડિસ્ટ્રિબ્યુટરીમાંથી માઇનોરમાં, માઇનોરમાંથી સબ માઇનોરમાં અને ખેતરમાં પાણી લઈ જાવ. તો સૌથી પહેલો જન્મ આપણો જે બર્થ થયો અને આપણે ડિપેન્ડન્ટ છીએ, બ્રહ્મચર્યની આપણી અવસ્થા છે, એ આપણો પહેલો જન્મ. ના, આપણો બ્રહ્મચારી તરીકે આપણે તૈયાર થઈએ એ પહેલો જન્મ. હવે અહીંયા બહુ જ અગત્યની વાત કરે છે. આ 4 આશ્રમમાં આપણે પ્રભુત્વ રહી શકીએ છીએ. 4 આશ્રમ અને 4 આશ્રમની પ્રવૃત્તિ દરમિયાન આપણે પ્રસન્ન રહી શકીએ છીએ. 4 આશ્રમની પ્રવૃત્તિ દરમિયાન આપણે પ્રસન્ન રહી શકીએ છીએ. આ બેનો કેટલી છે? હું પુરુષોને કહું, 2.5 કિલો વજન, 2.5 કિલો વજન વાળવાનું અને સુઈ જાવ ત્યારે રાખવાનું. અને
પ્રસન્ન હોય. આ પરમાત્માની વ્યવસ્થા. આપણે જે પણ આશ્રમમાં હોઈએ, જે પણ આપણા માથે જવાબદારી આવે, એ નિભાવતા નિભાવતા આપણે પ્રસન્ન રહી શકીએ એવી પરમાત્માની વ્યવસ્થા છે. નથી રહેતા એવું અલગ કારણ અજ્ઞાન છે. આપણી આખી સમજ જ ખોટી છે અને આપણે આ શાસ્ત્ર દ્વારા એ સમજ બદલવાની છે. કેટલું કઠિન કાર્ય છે બાળકને જન્મ આપવાનું. શી ઇઝ એન્જોયિંગ. એનો કેટલા દોરા ધાગ્યા, કેટલા લોકોની પાછળ ભરાયેલી સ્ત્રી કેમ શી વોન્ટ્સ ટુ એન્જોય ધેટ પાર્ટ. ઓકે, સીએ મહાપુરુષોને કાર્ય કો લક્ષ્ય બરા કહા હૈ. હા, નારાયણી 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 સિંગલ એક નહીં દો દો મહાત્માએ નર સે ભારી હૈ નારી તો ઇસીલિયે પૂછ્યા હૈ ઓર ઇનકા જો હૈ મહેમા પુરુષો સે ભી બઢકર હૈ. હવે ગૃહસ્થા સી આ આ બધું સા ભાવયિત્રી ભાવે ચિત્તમ. આ આ બધી વાતો ઋષિ એ જમાનામાં હજારો વર્ષ પહેલા આપણા માટે લખી ગયા કે આપણે જે પસંદ કરી ગૃહસ્થાશ્રમ આપણો બીજો જન્મ છે. સેકન્ડ કેરિયર ફર્સ્ટ કેરિયર બાદ બ્રહ્મચર્યાશ્રમમાં ભણવાનું. પરા અપરા બંને પરા ચ અપરા ચ ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ મેળવવાનું. આપણી કમનસીબી છે કે આધ્યાત્મિક શિક્ષણ આપવાની આખી વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ. અને આપ સૌની જવાબદારી છે. ભગવાન આપ સૌને પસંદ કરીને મોકલ્યા છે. આ શિક્ષણની વ્યવસ્થા ખોટું. આ વડીલો તો કોઈ 5 વર્ષ છે, કોઈ 10 વર્ષ છે, કોઈ 15 વર્ષ છે, મારા જેવા 30 વર્ષ. પછી શું? પછી તમે જે યુવાનો છો એમની જવાબદારી. તો આ બીજી કેરિયર ગૃહસ્થાશ્રમમાં નોકરી હોય, ધંધો હોય, જે પણ હોય, એમાં હાઈએસ્ટ પોઝિશનમાં જવું એ આપણી કેરિયર છે. આપણી જાતને જરાય ઓછી ના વાત સમજીએ. નાનપણથી બાળક ના ટ્રેનિંગ આપવા આપવી પડે. પ્રદીપભાઈ, તમારી સ્કૂલના બાળકોને આ ગળમાં ઉતારી દેવું પડે કે એ પરમાત્માનો અંશ છે. એની અંદર 100% કેપેબિલિટીઝ છે. કશું કંઈ પણ બની શકે અને બનશે, છોડશે નહીં. એવો એક ભાવ એ બાળક સ્કૂલમાંથી નીકળે ત્યારે એની અંદર આવી ગયો. એની બીજી કેરિયર, પહેલી કેરિયર બ્રહ્મચર્યાશ્રમમાં ભણવાનું, એ સમયે એ ડિપેન્ડન્ટ છે. માતા પિતા, શાળા, સરકાર આ બધા પર ડિપેન્ડન્ટ છે. અને એ એક ભવિષ્ય બાળક જ એવું છે જેને સૌથી વધુ સમય લાગે. જન્મ પછી બાકીના બધા જીવો એટલે આપણા પરિવારની જવાબદારીઓ પૂરી કરીને, પરિવારની જે પણ જવાબદારીઓ હોય એ પૂરી કરીને, વ્યવસાય અને પરિવારની બધી જવાબદારીઓ પૂરી કરીને, એ કર્યા સિવાય નહીં 90 વર્ષે પણ માણસે ગ્રોસ્થ રહેવું પડે તો રહેવું જોઈએ. જરાય શરમા પણ નહીં, એ વાત પસંદ છે. મારા પરિવારની જરૂર હોય, અમારે ત્યાં એ બધું પુત્ર કાકા આપણે જીતું હોય એવું ભાવ હશે. છોકરાનું ડેથ થયું અને ગ્રાન્ડસનને 1 વર્ષ પાકી તૈયાર કરવાનું છોકરાનું બિઝનેસ. સાહેબ, 1 વર્ષ જીતું હોઈએ એ પરિવારની રિટાયરમેન્ટ પણ આધ્યાત્મિક રૂપે એનો બિઝનેસ 1 વર્ષ સંભાળીને દીકરાને સોંપ્યો. વિચાર કરો, આ આધ્યાત્મ
હું તો રિટાયર થઈ ગયો, હું શું કરું બેટા, હું થાકી ગયો ને ના ચાલે. એટલે જે જે બ્લેસ્ડ માણસો હોય, જેમની વહેલી જવાબદારી પૂરી થઈ હોય એ વહેલા, પણ પરિવાર અને વ્યવસાય એ જવાબદારી પૂરી થઈ જાય અને બાકીના જન્મના જેટલા વર્ષો બાકી હોય આપણા જે જીવવાના એટલા વર્ષો સુધીનું આયોજન થાય, એ દિવસે માણસે સમષ્ટિ માટે કામમાં રાખી લેવું જોઈએ. કે સમષ્ટિમાંથી જ બનેલું છે, અને સમષ્ટિ સલામત નહીં હોય તો વ્યષ્ટિ શું કરશે? અહીંયા બાજુમાં આગ લાગે તમે ભણવાના છો, તરત આ બોલવા જવું પડે. અને સાહેબ આ વિવેકાનંદ, ગોપાલકૃષ્ણ ગોખલે, ગાંધીજી, તિલક સાહેબ, આ બધા કેટલા જ્ઞાની હતા. આપણે આ મહેનત સંપૂર્ણ કરવી જ ના પડત જો એ વખતે સ્થિતિ બરાબર હોય. પણ પહેલી એમની વખતે જવાબદારી હતી. વિવેકાનંદ લખ્યું છે કે મને 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 જો આવી ખબર હોત કે આપણે ત્યાં લોકો ભૂખે મરે છે તો હું આ આધ્યાત્મિક વાત ના કરતો. પહેલા એમને અન્ન મળે એની વ્યવસ્થા નહોતી. ગૃહસ્થાશ્રમનું એટલું જ મહત્વ છે, જરાય ઓછું નહીં. અને અત્યારે જો ગૃહસ્થ અને બાળપ્રસ્તો એ ભેગા થઈ અને આ જ્ઞાન આપવાની આખી વ્યવસ્થા ગોઠવી છે, બાકી કોઈ જગ્યાએ આટલા ઓછા સમયમાં આટલી સરસ સમજૂતી મળે એવી વ્યવસ્થા નથી. અર્જુને પ્રશ્ન પૂછ્યો, આ હું બધું કરું અને મૃત્યુ પહેલા મને સિદ્ધિ ના મળે, હું યોગી ના બનું, હું પરમાત્મા ના બનું, મને મોક્ષ ના મળે તો શું થાય? આ વાદળ જેમ આવે નીકળી જાય વરસાદ આપ્યા વગર, એમ મારું હું નષ્ટ થઈ જાઉં? ના. સુચિનામ શ્રીમદામ કે હે યોગ પ્રશ્નો બી જાય. આ વામદેવજી કહે છે, ઋષિ વામદેવ, એટલે ગર્ભમાં જ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, આપણે 11મા 12મા 15મા વર્ષ પહેલા તો બધું શાસ્ત્રોનું જ્ઞાન મળી ગયું. એટલે કેવી રીતે મળ્યું? જાગૃત ના થાય, આગલા જન્મોમાં બધી વિધિ પૂરી કરી નાખે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેમની ઉંમર વધારે થઈ ગઈ છે ચિંતા ના કરશો. આવતા જન્મમાં બધું આ 19-11 પૂરા કરજો. આવતા જન્મમાં બધું કામ રાખવાનું. અહીંયા બાળપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની સ્પષ્ટતા થઈ નથી. આપણે એક સાથે અત્યારે સમય નથી, આપણી પાસે લખાય જ નહીં, જેટલું વહેલું પૂરું થાય એટલું કરીશું. પણ આપણે એના ચાર આશ્રમ પર આપણે આખો દિવસ સુધી જ્યાં સુધી આપણે દેવ ભાવમાં જીવીએ છીએ, મારું ચારું અહંતા મમતા રાગ દ્વેષ જળ વિપુના એવા છીએ, ત્યાં સુધી આપણું કંઈ થવાનું નથી. શાસન પ્રસન્નતા નહીં. અને જે દિવસે આ જ્ઞાન મળી ગયું, સ્પષ્ટ આવી ગઈ મનમાં, હવે છેલ્લો ખંડ, છેલ્લો અધ્યાય, આપણે એક જ ખંડ છે. અહીંયા ઉપાસે દેવ કોણ? આત્મા કોણ છે? આત્મા ને પરમાત્મા એક જ છે, જુદા નથી. આ બધું શરીર જે મિલીને આત્મા નીકળી જાય, પ્રાણ આ આખું આખું પેકેજ લઈને બહાર નીકળે, શરીર આંખ દેખાય, આ બધું દેખાય. આપણે માણસને મળેલા માણસ જોયેલો છે, એની
આંખ કાન નાક બધું એ સીધી દેખાય પણ એ કશું કરી શકતો નથી. એ આત્મા કોણ છે? અહીંયા હવે આપણી સ્થિતિ એવી છે કે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર છીએ, સુપરવાઇઝર છીએ, ડાયરેક્ટર પર છીએ. એટલે એમાંથી એન્જિનિયર, મેનેજર, જનરલ મેનેજર, પછી ડાયરેક્ટર, આ લેવલ ક્રોસ કરવા માટે આપણે ઉપાસ્યદેવની જરૂર પડે. તે ઉપાસ્યદેવ કોણ છે? આપણને આ બધી અનુભૂતિ કરાવે છે એ કોણ? જ્યાં સુધી આપણી અંદર એ તત્વ છે ત્યાં સુધી આપણે સલામત છીએ. હમણાં મને એટેક આવી જાય, એક સેકન્ડમાં બધી વાત ખરાબ રોપી રાખ. એ કોણ છે? તો એ આપણા સૌના સેવાના પરિસરમાં જે આપણા ઈષ્ટદેવ છે એ દરેકના ભલે સ્વરૂપ જુદા હોય, જેવું જે હોય ઈષ્ટદેવ એ જ આપણા ઉપાસ્યદેવ છે. પણ એમના બાહ્ય સ્વરૂપ સુધી આપણે સીમિત રહીએ નહીં. ઉપાસ્યદેવ તો એ જ છે પણ એના બાહ્ય સ્વરૂપમાં સીમિત ન રહીએ. અને એનો જે આપણું જે આપણા જે ઈષ્ટદેવ હોય એનો આત્મા, એટલે આપણી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાની વ્યવસ્થા છે. આપણે આપણું સ્વરૂપ લઈએ ત્યારે પણ પ્રતિષ્ઠા કરીએ છીએ, અને મંદિરોમાં જાહેર જીવન વ્યવસ્થામાં જે મંદિરો છે એમાં પણ જે સ્વરૂપ છે એની પ્રતિષ્ઠા કરીએ છીએ. એનો અર્થ એ કે આ જે ઉપાસ્ય દેવ છે બ્રહ્મ તત્વ પરબ્રહ્મ નિરાકાર બ્રહ્મ, એની આપણે એ સ્વરૂપમાં સ્થાપના કરીએ છીએ. એ સ્વરૂપની અંદર એટલે આપણે જ્યારે મંદિરમાં જઈએ આપણા ઈષ્ટદેવની સેવામાં બેસીએ ત્યારે પણ જેનું જે સ્વરૂપ હોય, સ્વરૂપથી વાંધો નથી, સ્વરૂપ બદલતા કોઈ બદલવાનું પણ નથી. કોઈએ પણ પોતાનો સંપ્રદાય કે પોતાના ઈષ્ટદેવ કે પોતાના ગુરુને બદલવાના નથી, જરૂર નથી. એમને સમજવાના છે અને એ ઈષ્ટદેવની એ ઈષ્ટદેવનું જે સ્વરૂપ હોય એની અંદર રહેલું બ્રહ્મતત્વ એ આપણા ઉપાસ્યદેવ છે. એ ઉપાસ્યદેવની બહુ સરસ સ્પષ્ટતા આપે છે. ઉપાસ્યદેવ ખાલી ભારત પૂરતા મર્યાદિત કરી દઈશું, ખાલી હિન્દુ ધર્મ પૂરતા મર્યાદિત કરીશું, ખાલી આપણા પરિવાર પૂરતા મર્યાદિત કરીશું, એ ઉપાસ્યદેવની વેલ્યુ શું? આ લોજિકલ પ્રશ્ન પૂછવો જોઈએ. જો સમસ્ત વિશ્વ એનાથી ઉપર આખા બ્રહ્માંડો બધા એનું જેની પાસે સંચાલન ના હોય, જેનું ક્રિએશન ના હોય, જેની પાસે એનો એબ્સોલ્યુટ કંટ્રોલ ના હોય, એ તમારા ઉપાસ્યદેવ કેવી રીતે બની શકે? આપણે ખુશ એ માટે થવાનું કે એ ઉપાસ્યદેવ મારે ત્યાં છે, મારા સેવાના પરિસરમાં એ ઉપાસ્યદેવ છે. એ તો આનંદ હોવો જોઈએ આપણને, અને આપણને એ સ્વરૂપની સ્પષ્ટતા હોવી જોઈએ. મારી અંદર પણ છે અને મારા ઘરમાં પણ છે, અને મારા શરીરને ઉપાસ્યદેવનું મંદિર બનાવવાનું છે, મારા ઘરને પણ મંદિર બનાવવાનું છે. અને વાનપ્રસ્થ તરીકે આપણા લિવિંગ રૂમમાં જાહેર જીવનની પ્રવૃત્તિ થાય તો સમજવાનું કે તમારા ઉપાસ્યદેવ હાજર. બાકી અમે તો સિંગાપુર જઈ આવ્યા, અને અમે તો આમ કર્યું, અમે તો હોટલમાં જઈ આવ્યા, અને બધી વાતો કરવાની ફરાનો કામ છે, દીકરો કામ છે, મેં આટલું એનું કામ કર્યું, કશું ગણકાર્યું નહીં, મારું કશું એને ધ્યાન ના રાખ્યું. આવી વાતો જો થવાની હોય તમારા લિવિંગ રૂમમાં તો સમજી લેવાનું કે તમારા પાસે જે ઉચિત છે. સમજ નથી બરાબર. ઐક્ય આપણો લિવિંગ રૂમ અને જાહેર જીવન, સરકારની ઓફિસ અને આપણો લિવિંગ રૂમ એક પડી જવાનું છે. આ
દૂષિત કરનાર છે. આપણો લિવિંગ રૂમ જુદો, આપણો બિઝનેસ જુદો, સરકાર જુદી, કેવી રીતે બની? અટવાઈ થાય એ તો બધું અટવાઈ બહુ ચાલ્યું છે. અટવાઈના નામે જબરદસ્ત ભય ચાલ્યું છે. બે આચાર્ય ટ્રેક ઉપર આવતા નથી. અહીંયા 25-30 જણા વડીલો ભેગા થઈને એક જ મુદ્દા પર સહમત થાય છે અને આપણે પગેલા વધીએ છીએ. વિચાર કર્યા વિના ઉપાસી દેવું કોણ? આપણે જે સ્પિરિચ્યુઅલ લિટરસી શબ્દ વાપરીએ ને આ છે આધ્યાત્મિક નિરક્ષરતા. હવે જે આ ઉપનિષદની વાતો અત્યારે ઉપનિષદની વાતો જે સમજે છે એ પરમધામમાં છે. બાકીના તો પાછા અહીંથી મોટા ભાગના જો વાતો મારું અગર સ્ટેશન છે આઈટીટી રોંગ પણ મોટા ભાગના પાછા પશુ સિસ્ટમને કેવું ટકા લોકો જેના ગર્ભમાં સોનું છે, રિસોર્સિસ છે,
अच्छा नेक्स्ट वी क्लियर जे भी जेने जे सीधी में सीधी प्रश्न पूछो बनवा दो जो प्राण है ये वायु है प्राण जिसे कहते हैं वो वायु है वेरी गुड क्वेश्चन वेरी गुड क्वेश्चन प्राण ने वायु में शू फेर बहुत मोटो आप जमीन में फेर प्राण ये जीवन शक्ति छे અને વાયુ એ પંચમહાભૂત છે પ્રાણવાયુ એટલે કહ્યું કે એનું આપણા માટે મહત્વ છે વૃક્ષ માટે મહત્વ નથી વૃક્ષને અંગારવાયુ નથી આખી આખી સિક્વન્સ છે કેટલું સરસ ગોઠવું છે આપણે પ્રાણવાયુ લઈએ અંગારવાયુ બહાર કાઢીએ વૃક્ષ અંગારવાયુ લે પ્રાણવાયુ બહાર આખી સિસ્ટમ અલગ રાખશે જેમ જેમ અંદર ઉતરશો ને એમ મજા આવશે નેક્સ્ટ પૂછી લો જે પ્રશ્ન ક્લિયર થઈ જાવ આ ઉપનિષદ સ્પષ્ટ થઈ જવું જોઈએ આઈતરે ઉપનિષદ અને એ અહંકાર નો જો ઉપયોગ કરીને હું આખી વ્યવસ્થા ગોઠવું મારી પોતાની તો સારું અહંકાર તો જોઈએ તરફ જઈ રહ્યો છું તો એ વેલા પણ પોતે સંન્યાસના સ્તર લઈ શકે છે
એ અંતરાત્મા કહેવાય છે. એટલે આ બધું ડિપેન્ડ્સ ઓન સ્વ, પોતાના પર આધારિત છે. થેન્ક યુ. એક્સ્ટ્રાઓર્ડિનરી 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 યર ગોડ. આ અંદરની અંદરની પોઝિશન છે, અંદરની થવું જોઈએ. કોઈ બહારના કહેવાથી કશું ના થાય, એમાં મજા નહીં આવે. અંદરની થવું જોઈએ કે હવે મારે મારા પુસ્તક કરવું છે. ઇન્દ્રિયો વિષયોને જે કંટ્રોલ કરવો છે એ આત્મભાવથી જોવો તો પછી તમે કંટ્રોલ કરશો. થાય તો નહીં થાય, દેહ ભાવથી નહીં, આત્મભાવમાં જવું પડે. અને એ દરેકની પોતાની અલગ અલગ હોઈ શકે, કોઈ કોઈ એક સ્ટાન્ડર્ડ નહીં બની શકે, પણ પ્રયાસ કરવો જોઈએ. પણ દરેક વ્યક્તિએ પોતે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને નક્કી કરવો કે ન હોય. અને સાથે સાથે આ જે મોંઘવારી વધે છે ને, એની બી કાળજી રાખવા. આપણાથી ભીખ માંગવા નહીં જવા. એવું આયોજન નહીં કરવાનું કે કોઈ કઈ ભીખ માંગવા હું શું કરું. આપણો એક ભૂલ્યા ગયા ધંધાનો દાખલો છે આપણી સામે, એવું ના ચાલે. એવું એવું જીવન નહીં જીવ્યું. ખુશી તો આમ ગ્રાહક જીવન જીવવાની વાત હોય, લક્ઝરિયસ નહીં પણ હોય. બોલો આવશે. ત્યારે બહુ સરસ નિવેદન થયું છે પ્રાણ વિશે. વિશ્વમાં બે એન્ટિટી, વિશ્વમાં બે એન્ટિટી, એક આત્મા અને પરમાત્મા, બેમાં જ પ્રભુત્વ ચૈતન્ય છે. આત્મા અને પરમાત્મા બે એન્ટિટીમાં પ્રભુત્વ ચૈતન્ય છે, બાકી બધામાં ડિપેન્ડન્સ છે. પ્રાણ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ નથી, એ આત્મા પર ડિપેન્ડન્ટ છે. ઇન્દ્રિય મન બુદ્ધિ એ અન્ન ઉપર ડિપેન્ડન્ટ છે. આ સારા સમજી લો, એકદમ ક્લિયર. ઇન્દ્રિય મન બુદ્ધિ અન્ન ઉપર ડિપેન્ડન્ટ છે. જ્ઞાન પરમાત્માનું રિપ્રેઝેન્ટેટિવ છે, પણ એ ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ નથી. અને આપણે જ્યારે ઉપનિષદમાં આવશે, એટલે સુષુપ્તિ અવસ્થામાં જ્યારે માણસનું ઇન્દ્રિય શાંત છે, મન શાંત છે, બુદ્ધિ ઘણીભૂત થઈ ગઈ છે, ત્યારે કોણ જાગે છે? ત્યારે ઋષિ કહે છે કે આત્માની પ્રાણ જાગે છે. આત્મા તો બિલકુલ કોઈ જગ્યાએ કશું ના કરે, આત્માને કંઈ કરવું પડે ને તો વાત ઉઠી, આત્માનું સ્ટેટસ ખરાશે. આત્મા કંઈ નહીં કરે, પણ એના વગર કંઈ થશે પણ. આત્મા કંઈ નહીં કરે અને એના વગર કંઈ થશે પણ. એટલે પ્રાણ જુદો અને આત્મા જુદો. આત્મા એ સંપૂર્ણ સ્વતંત્ર છે, સર્વસમર્થ પરમાત્માનો પરમાત્મા જ છે. પરમાત્માથી આત્મા જુદો નથી. જ્યારે પ્રાણ એ પરમાત્મા, આત્મા પરમાત્માનો રિપ્રેઝેન્ટેટિવ છે, જેમ સૂર્ય છે સમષ્ટિમાં, એટલે આપણી અંદર પ્રાણ છે. પણ સૂર્ય પર ડિપેન્ડન્ટ છે અને પ્રાણ પર ડિપેન્ડન્ટ છે. આત્મા જે છે ને, વસ્તુ છે ને, ઉપદ્રષ્ટા, ઉપદ્રષ્ટા અનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મેથી ચાપ્યુક્તો દેહેશ્રી પુરુષવર ઉપદ્રષ્ટા. આત્મા કશું જ કરતો નથી, પણ એ અસ્તિત્વ આપે છે. પ્રાણ એક્ટિવ છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ, સુષુપ્તિ અવસ્થામાં બધા શાંત હોય, ત્યારે આપણું રુધિરાભિસરણ તંત્ર, બધું ચલાવે, ઉત્સર્ગ તંત્ર, બધા તંત્રોનું કામ ચાલુ છે. કશું અટકતું નથી. સૂઈએ ગયા કે કોણ ચલાવે છે તે પ્રાણ ચલાવે છે. પણ પ્રાણ પોતે ઇન્ડિપેન્ડન્ટ નથી. સરસ ક્વેશ્ચન આવ્યો છે, મને આનંદ છે. આપણે જયારે ખોટું કાર્ય કરીએ છીએ તો રોકે છે કેવી રીતે આપણને? ત્યારે આપણે એવું કહીએ છીએ કે આત્મા આપણને રોકી રહ્યો છે.
તમે એક બાજુ કહો છો કે આત્મા તમારો કશું કરતો નથી, અને મેં જયારે ખોટું આત્મા અમારે ઈશારો કર્યો, એ ઈશારો અંતકરણ નો છે. આત્મા આત્માના હિસાબે જે અંતકરણ તમારું જયારે આત્માના ભાવમાં જાય છે ત્યારે ઈશારો સંભળાય છે. બાકી આમનો જે પ્રશ્ન છે એ સંદર્ભમાં કહું કે આત્મા આપણે જયારે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણે એવું કહ્યું કે જીવ જતો રહ્યો, બરાબર. તમે હમણાં જે પૂછો કે સાથે જાય છે બધી જાય, તો એ જીવ જેને આપણે પ્રાણ કહીએ છીએ પ્રાણ જતા રહે. હવે એ પ્રાણ મુખ્ય છે એ પાંચ ભાગમાં આપણા શરીરમાં વેચાય છે, પંચ પ્રાણ કહીએ છીએ. એ પંચ પ્રાણ આપણા શરીરના પાંચ મુખ્ય તત્વો જે છે અને તંત્રો, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આવા પાંચ તંત્રોને સાચવે છે. હવે જ્યારે મૃત્યુ થાય ત્યારે લગભગ 2 કલાક પ્રોસેસ હોય છે કે શરીર ઠંડુ પડે, આપણા પાચન શક્તિ બંધ થઈ જાય, ઉત્સર્જન શ્વાસોચ્છવાસ ધીમા પડી જાય, અને એ આખા એ પંચ પ્રાણ છે એ સંસ્કાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આપણા કર્મો એ બધું માથું લઈ અને એ જે જીવ છે જેને આપણે પ્રાણ કહીએ છીએ એ નીકળે છે, એ આત્મા એ ફરી પાછો બીજી જગ્યાએ જ્યાં બીજા શરીર ધારણ કરે ત્યાં પેલી બધી જ જે એને પ્રાણ દરમિયાન આખા જે બધા આખા શરીરમાં આખા જીવન દરમિયાન જે કરેલા કર્મ હોય એના રેકોર્ડ સહિત એ પોટલો યમરાજા લઈ અને ફરી પાછો બીજો જન્મ આપે ત્યાં જાય. તમે જોઈ શકો એની સાથે જઈ શકે છે. અને એમનું જે કહેવું છે કે આપણો આત્મા, હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે ચાર પવિત્ર હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે ચાર હોય પ્યોરિટી તરફ ત્યારે એ આત્મા સ્વરૂપ બને છે. એટલે આપણે લાગે છે આત્માનો અવાજ સાંભળો, પણ કેટલાક લોકોને આત્માનો અવાજ નથી સંભળાતો કારણ કે એનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ભ્રષ્ટ હોય છે. એની ક્વોલિટીનું લેવલ કેવું હોય છે, ઓછું છે. એટલે આપણે મનુષ્ય જીવનમાં એક જ વસ્તુ કહેવાય છે કે મનુષ્ય જીવન મળવું એ પહેલી આપણી નસીબતા જે આપણને મળ્યું છે. બીજું છે કે ઈશ્વર પ્રાપ્તિ તરફ અથવા તો બ્રહ્મ તત્વ તરફ જાણવા જવું એવો ઈચ્છા થવી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તું ખાલી મને પ્રાપ્ત કરવાની માત્ર ઈચ્છા કર તો પણ બધું થશે. અને ત્રીજું એના માટે આપણે એક્ટિવેટ બનવું, અત્યારે આપણે જે બોલી રહ્યા છે કે આપણે એક્ટિવેટ થયા છે, એ ત્રણે ત્રણ અત્યારે તો આપણા માટે બહુ નસીબદાર સ્વરૂપ છે. તો બિયાન લખી ટુ લખી થઈ છે. બહુ સરસ ખ્યાલ નથી આવતો. અમે લોકો મેડિકલી તો ખાસ બીપી અને રેસ્પિરેટરી થઈ જાય એટલે એક્સપાયર્ડ કરીએ છીએ, પણ જે પરમાત્માએ આત્માને લઈ જવાનું દુનિયામાં એનો સમય તો હું ના કહી શકું. હું એટલું કહું છું કે સાહેબે કીધું કે આત્મા ભાવ એ રીતે શુદ્ધ હોય અંતર્ગત તો આત્મા ભાવ, પણ જેનું શુદ્ધ ના હોય તો એને પણ અંદરથી એક અવાજ તો આવતો જ હોય છે કે હું જે કરું છું ખરાબ છે. એ વસ્તુ હું ખાલી કહેવા માંગુ છું. એનો એક જ વિષય છે કે સત્તા ક્યાં છે, શાશ્વત સત્તા. અત્યારે જે બધી સત્તા દેખાય છે આપણને એ બધી ક્ષણિક સત્તાઓ છે. આપણે જોયું રાજકારણમાં કેવું બધા કોઈ ચિત્ર બદલાઈ ગયું એક જ ઇલેક્શનમાં, અને આવતા ઇલેક્શનમાં શું છે ભગવાન જાણે. સત્તા કોઈની કોઈ સત્તા પ્રકારની નથી. તો પછી શાશ્વત સત્તા ક્યાં છે એ આપણે શોધીશું અને આવતા વખતે સ્પષ્ટ સમજીશું કે શાશ્વત સત્તા ક્યાં છે. ઓકે, સર્વે ભવન્તુ
પુસ્તકો લાવીને છીએ.